અમરેલી તાલુકાના ટીંબા ગામે આશ્રમ શાળા ખાતે સ્વામી વિવેકાનંદજીના ખાસ દિગ્વિજય દિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વાત કરીએ જેમાં વિવિધ સંગઠનના આગેવાનો દ્વારા સ્વામી વિવેકાનંદના જીવન ચરિત્ર વિશે માહિતી અપાઈ હતી. દિગ્વિજય દિન નિમિત્તે કામરેજના ટીંબા ગામે આવેલા આશ્રમ શાળામાં સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા ખાસ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. સ્વામી વિવેકાનંદના જી કહી શકાય તેમના દીક્ષા વિશે, તેમને દીક્ષા લીધી તેની કેવી રીતે લીધી, ઉપરાંત તેમના ટૂંકા જીવનકાળમાં મોટી સિદ્ધિઓ તેમને પ્રાપ્ત કેવી રીતે કરી તે વિશે પણ ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. સ્વામી વિવેકાનંદના જીવનના વિવિધ પ્રસંગોને સ્મરણ કરતા શિકાગોની ધર્મ સંસદના પ્રસંગો પણ ખાસ યાદ કરાયા હતા. વિદ્યાર્થીઓને સનાતન ધર્મની ભવ્યતાથી માહિતગાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્ય અતિથિ સુરત જિલ્લાના ભાજપ મહામંત્રી રાજેશભાઈ પટેલ એ ખાસ વાત કરી તો તેમણે પણ ખૂબ જ વિસ્તૃત રીતે સ્વામી વિવેકાનંદ અને તેમના દ્વારા હિન્દુ સંસ્કૃતિ અને મહાન જીવન શૈલીના ઉત્થાન માટે કરાયેલા કાર્યોની માહિતી અપાઈ હતી. કામરેજ તાલુકાના સીમાડી ગામમાં નિવાસસ્થાન છે. આજરોજ હળપટી સેવા સંઘ સંચાલિત આશ્રમશાળા ટીંબા ખાતે સ્વામી વિવેકાનંદજીનો દિગ્વિજય દિનના નિમિત્તે કાર્યક્રમ નિમિત્તે એમના સંસ્મરણો જેવા કે શિકાગો ધર્મ પરિષદના જે સંસ્મરણો હતા તેને વાગોળવામાં આવ્યા. આજે પછી એમના જે જીવન ચરિત્રો હતા, એમના ચારિત્ર નિર્માણની જે વાતો હતી એ બાળકોને શીખવવામાં આવી. એમના ધ્યેય નિશ્ચયો હતા કે ધર્મ પ્રત્યેની એમની જે ભાવના હતી સમગ્ર ધર્મને એક નેજા હેઠળ લાવવાની, આ બાબતની જાણ તમામ વિદ્યાર્થીઓને આગળના ભવિષ્ય માટે શુભકામના આપી આ કાર્યક્રમને પૂર્ણ કર્યો. આ પ્રસંગે મારી સાથે જિલ્લા પંચાયતના સભ્ય બેન શ્રી સુમનબેન, આ ગામના પ્રથમ નાગરિક એવા શીલાબેન, સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડના પ્રમુખ એવા કામરેજ તાલુકાના વિરલભાઈ, સામાજિક આગેવાન અગ્રણી એવા દલપતભાઈ, પ્રવીણભાઈ, પછી તેજસભાઈ ભક્તા, મુકેશભાઈ અમારા મિત્રશ્રી, પછી પ્રવીણભાઈ ડેલાળ.